નમસ્કાર મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે આજે સૌથી મોટા દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે ખેડૂત આંદોલન ભારે ઉગ્ર બન્યું છે ખેડૂતો માટે મોટી ચેતવણી આપવામાં આવી છે વરસાદને લઈને શું આગાહી કરી છે ખેડૂતો માટેની મોટી યોજના બહાર પાડી છે તમામ સમાચાર જાણવા છે પણ એ પહેલા જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો તો સૌથી પહેલાં આપણા તમામ મિત્રોને જણાવી દેવાનું કે પરેશ ગોસ્વામી દ્વારા મોટી ચેતવણી ખેડૂત મિત્રોને આપવામાં આવી છે શું ચેતવણી આપી છે શું આગાહી કરી છે તમામ બાબત ફટાફટ જાણી લે તો પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે આગાહી મુજબ પવનની ઝડપ હવે ધીમે જે ઘટી છે એ ઝડપ હવે ધીમે ધીમે વધવાની છે આ ઝડપ વધીને ત્રીસથી પાંત્રીસ કિલોમીટર સુધી જાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે જ્યારે તાપમાનમાં પણ સામાન્ય તફાવત રહેવાનો છે તાપમાન કોઈ ઊંચું જવાનું નથી જેથી ખેડૂતોના ખેતી પાકને કોઈ ભારે નુકસાન થવાનું નથી પરંતુ ખેડૂતો માટે જે ચેતવણી આપવામાં આવી છે એ ચેતવણી તમને જણાવી દઉં તો હાલ વરસાદની સંભાવના ગુજરાતની અંદર નથી ગુજરાતમાં હાલ કોઈ પણ વરસાદની સિસ્ટમ નથી બંગાળની ખાડી હોય કે પછી અરબસાગર હોય ક્યાંય પણ વરસાદની સિસ્ટમ નથી તેથી ગુજરાતમાં કોઈ મોટો વરસાદ પડવાની શક્યતા નથી ત્યારે ખેડૂતોનો પાક અત્યારે ઘણા ખેડૂત મિત્રોનો પાક સુકાતો હોય છે ખેડૂત મિત્રો વરસાદની વાટ જોતા હશે ત્યારે એ તમામ ખેડૂત મિત્રોને પરેશ ગોસ્વામી દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે પરેશ ગોસ્વામીએ કીધું છે કે તમામ ખેડૂત મિત્રો પોતાના પાકને પિયત આપવાનું શરૂ કરી દેજો

એટલે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કોઈ વરસાદની આગાહી નથી તેથી તમામ ખેડૂત મિત્રોને ચેતવણી આપી છે કે તમે વરસાદની વાટ જોતા નહીં તમારો પાક સુકાતો હોય તો પાણી આપવાનું શરૂ કરી દેજો આમ પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના મોટા સમાચાર ખેડૂત આંદોલન જે હતું એ ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું છે ભારે બન્યું છે આ ખેડૂત આંદોલન શાના કારણે થયું હતું તો બનાસકાંઠાના દિયોદર ગામે જે મિત્રો ઘટના બની હતી ખેડૂત મિત્રોને લાફો મારવામાં આવ્યો હતો એક એમએલએ જે ધારાસભ્ય હતા એના જ કોઈ સમર્થકે ખેડૂત મિત્રને લાફો માર્યો છે અને જેને કારણે બનાસકાંઠાથી આખી રેલી આખી આંદોલન શરૂ થયું આંદોલન હવે ઉગ્ર બન્યું છે અનેક ખેડૂતો આંદોલનની અંદર જોડાયા છે આંદોલન બનાસકાંઠાથી આવેલું હતું અને હવે પાટણ સુધી પહોંચી ગયું છે દરેક ખેડૂત મિત્રોની રેલી પાટણ સુધી પહોંચી ગઈ છે અને આ રેલી હવે ગાંધીનગર જવા રવાના થશે અને ગાંધીનગર જઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપશે

તો સમગ્ર ગુજરાતના ખેડૂતો કેસજી ઠાકોરનું રાજીનામું લેવામાં નહીં આવે તો ખેડૂત મિત્રો ઉગ્ર આંદોલન કરવાના છે મોટી ચીમકી આપી દેવામાં આવી છે તો હવે ખેડૂત આંદોલન ધીમે ધીમે ખૂબ જ ઉગ્ર સ્વરૂપમાં જોવા મળ્યું છે

કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જાતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું બે હજાર ત્રેવીસ આવી ગઈ છે પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર છે પરંતુ માથે દેવું દેવું વધી ગયું ગયું છે છે અનેક આવી ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બન્યા છે ત્યારે હવે બે હજાર ચોવીસ ની ચૂંટણી આવી રહી છે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ફરી એકવાર આ દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતા જોવા મળી છે તો સંકેતો મળી રહ્યા છે કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ફરી વાર દેવા લઈને મુદ્દો ઉઠવાનો છે તો તમામ ખેડૂતો માટે મોટા છે ત્યાર પછી ખેડૂતો માટે સરકારે એક મોટી યોજના બહાર પાડી છે ખેડૂતો માટે સનેડો સહાય યોજના શરૂ કરી છે ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી હોય એવી સનેડો મિત્રો ફોટોમાં તમે જોઈ શકો છો આ સનેડો જે બુલેટ ગાડી જેવી ગાડીમાંથી એક સ્વરૂપ આપવામાં આવ્યું છે આ સનેડોની સહાય ભૂપેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે શું સહાય છે એમની વાત તમને જણાવી દઉં તો જે ખેડૂત મિત્રોને સનેડો બાઇક ખરીદવી હોય તો એમને કુલ બાઇકના જેટલા પણ રૂપિયા હોય એની પચીસ સહાય એટલે કે પચીસ ટકા રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે અને વધુમાં વધુ તમને પચીસ હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે તો જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરવું હોય તો તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરવાનું રહેશે જોકે હજી આની તારીખ આવી નથી જ્યારે તારીખ આવશે એટલે તમને આપણી ખેડૂત દુનિયા ચેનલમાંથી ફટાફટ તમને જણાવી દઈશું આ સાથે મિત્રો તમને જણાવવાનું કે એકવાર તમને સહાય મળી જાય છે તો સાત વર્ષ સુધી તમે સહાય બીજી વાર લઈ શકશો નહીં અને આ સંનેડાને તમે બે વર્ષ સુધી વેચી પણ શકશો નહીં તો સૌથી મોટી જાહેરાત છે જે પણ ખેડૂતોએ ફોર્મ ભરવું હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર યોજના આવશે ત્યાર પછીના મિત્રો રેશન કાર્ડ ને લઈને મોટા સમાચાર આવી ગયા છે રેશન કાર્ડ ધારકો માટે તમારા રેશન કાર્ડને બચાવવું હોય બંધ ન થવા દેવું હોય તો તમારે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં આધાર કાર્ડ સાથે જોડવાનું રહેશે ત્રીસ સપ્ટેમ્બર છેલ્લી તારીખ રાખવામાં આવી છે જે પણ રેશન કાર્ડ ધારકોએ આધાર કાર્ડ જેટલા પણ નામ હોય એટલા તમામ આધાર કાર્ડ તમારે જોડવાના રહેશે જો નથી જોડ્યા તો હવે સપ્ટેમ્બર પછી તમારા કરી દેવા સરકારે આદેશ પણ કર્યો છે એટલે કે આધાર નંબર વગરના જેટલા પણ રાશન કાર્ડ છે એમના નામો રાશન કાર્ડમાંથી રદ કરી દેવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરવાની છે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ગુજરાતની અંદર અનેક કાર્યક્રમો કરવાના છે અનેક લોકાર્પણો કરવાના છે હાલ ગાંધીનગર ખાતે મુલાકાતમાં છે ગાંધીનગરમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજના હતી એના અંતર્ગત અડસઠ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરેલા જેટલા પણ આવાસ હતા એ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે જેમાં લગભગ સાતસો ને બાણું આવાસોનું લોકાર્પણ કરશે આ ઉપરાંત આત્મા ગામડાઓ જે આત્મા ગામડાઓ છે એને શહેર જેવા બનાવવામાં આવશે શહેર જેવી સુવિધા કરવામાં આવશે અને એને જ ધ્યાને રાખીને ગામડાઓની અંદર શશિકલા ઉદ્યાન અને અદ્યતન બગીચાઓ બનાવવા આવશે અને આ માટે એક કરોડ પચીસ લાખનો ખર્ચ કરવામાં આવશે તો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમામ લોકાર્પણો ગુજરાતની અંદર કરવામાં આવશે તો મિત્રો આ તા આજના મુખ્ય ખેડૂત સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી લાગ્યા છે ખૂબ જ મહત્ત્વના સાબિત થયા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો તો મિત્રો આ જ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન